नमस्कार, आपनी साथे हूँ सुविधाता। महत्वना समाचारोथी शुरुआत। पीएम मोदी आज कोविन ग्लोबल कॉन्क्लेव ने संबोधित करशे। कोविन प्लेटफॉर्म ने डिजिटल पब्लिक गुड तरीके रजू करवामां आवशे। बीजा देशों साथे डिजिटल जनसेवाना रूपे रजू करवामां आवशे। 50 देशोनी रसीकरण माटे कोविन डिजिटल मंचनी रुचि जोवा मळी छे, त्यारे भारत सॉफ्टवेरने निःशुल्क वेचवा तैयार छे। बपोरे 3 कलाके प्रधानमंत्री नरेन्द्र मोदी आ बाबतने लईने संबोधन करशे। अमदावादमां आजे भगवान जगन्नाथनुं मामेरुं छे। मोसाळ सरसपुरमां भगवान जगन्नाथजीना मामेरानां दर्शन थई शकशे। महेश ठाकुर नामना यजमान मामेरुं करशे। तो जळयात्रा बाद आजे मोसाळमां मामेरानो प्रसंग छे, ज्यां भगवानना मामेरानां दर्शन थई शकशे। तो बीजी तरफ रथयात्रा योजाशे के केम ते हजु पण अस्पष्ट छे। तेवामां भक्तो पण आशा राखी रह्या छे के रथयात्रा निकळे, कोरोनानी गाइडलाइन साथे रथयात्रा उजवामां आवे तेवो सौ कोई भाव अने लागणी व्यक्त करी रह्या छे। जो कि आज सरसपुरमां मामेराना दर्शन थई शकशे। तो भगवान जगन्नाथनी नगरचर्याने लईने भक्तोमां भारे आतुरता जोवा मळी रही छे। नाथना मोसाळ सरसपुरमां भाणેજનું विशेष આગતા સ્વાગતા થઈ રહી છે। મોસાળમાં ભાણેજને મામેરો આપવામાં આવશે। અમદાવાદમાં 144મી રથયાત્રાને લઈ અનેરો થનગનાટ છે। ભગવાનના મોસાળ સરસપુરમાં મામેરાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ત્રણેય ભાણેજને લાડ લડાવવામાં આવી રહ્યા છે। રણછોડરાય મંદિરની બહાર મંડપ બાંધવામાં આવ્યા છે। રોજ અલગ અલગ મનોરથ કરવામાં આવે છે। સોમવારે ભગવાન જગન્નાથના મામેરાના દર્શનનું આયોજન છે। દર વર્ષે મામેરા દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હતા, ભજન કીર્તન થતા હતા। હાલ કોરોનાની ગાઈડલાઈનને લઈ વિશેષ તૈયારીઓ કરાઈ છે। તૈયારી અંદર કોઈ પણ જાતની કચાશ ન રહે કે અમને લાળ લડાવવામાં ભગવાનને, એ રીતની તૈયારી કરવામાં આવે છે। અલગ અલગ ભોગ અલગ અલગ રીતે અમને આનંદિત કરી શકાય એવા બધા આયોજન કરવામાં આવ્યા છે। પાછલા વર્ષે કોરોનાને લઈ રથયાત્રા નીકળી શકી ન હતી, ત્યારે 144મી રથયાત્રામાં સૌ નાથના દર્શન માટે આતુર છે। જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ કે તમામ પ્રકારના સંજોગો અનુકૂળ થઈ જાય અને ગુજરાતની પ્રજા, અમદાવાદની પ્રજાને ભગવાનના રથ નીકળીને દર્શન કરવાનો લાવો મળે। કોરોનાના લીધે ગ્રહણ લાગેલું અને સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા નથી નીકળતી, પણ આ વખતે ભગવાનની પરમ કૃપા થઈ છે અને ભગવાન મોસાળમાં આવવાના છે અને બધી પૂર્વ તૈયારીઓ બધાની સરસપુર ગામ અત્યારે ભગવાનની રાહ જોઈને થનગની રહ્યું છે। અમદાવાદમાં જગતના નાથની 144મી રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી, પરંતુ બીજી તરફ જગન્નાથ મંદિરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભગવાન આભૂષણો અને વાઘા તૈયાર છે, તો રથ અને ખલાસીઓ પણ તૈયારીમાં લાગ્યા છે। હવે સરકારના આદેશની રાહ છે। ભક્તોને પણ આશા છે કે નાથ નગરચર્યાએ આવે અને ભક્તો ભાવ વિભોર થઈ તેમને નિહાળે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં રથયાત્રા માટે તૈયારીઓ થઈ રહી છે। જગન્નાથ મંદિરથી પોલીસે પણ ફૂટ પેટ્રોલિંગ કર્યું। ડીસીપી ઝોન 3માં મકરંદ ચૌહાણે પેટ્રોલિંગ કરાવ્યું। ડીસીપી, એસીપી, પીઆઈ અને પીએસઆઈ આ પેટ્રોલિંગમાં જોડાયા હતા। રથયાત્રા રૂટ પર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે। રથયાત્રા નીકળશે કે નહીં તે હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ તૈયારીઓ ચાલી રહી છે। ઝોન 3 વિસ્તારમાં રથયાત્રાનો જે ટોટલ રૂટ છે એ લગભગ 2200 કિલોમીટરની આસપાસ થાય છે અને એમાં 20 કિલોમીટર જેટલો રૂટ ઝોન 3 વિસ્તારમાં આવે છે। એટલે સરકારશ્રી તરફથી જે પણ નિર્ણય લેવામાં આવે એને અનુરૂપ અમે અમારી રીતે તૈયારીઓ કરી રહ્યા છીએ અને એ તૈયારીઓના ભાગરૂપે આજે સમગ્ર રથયાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। અને હવે વાત વિકાસના શાહની। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસના ઘણા કાર્યો કરાવ્યા છે। પાયાની સુવિધાઓના નવીનીકરણથી લઈને કેટલીક નવી પહેલ પણ કરવામાં આવી। આદર્શ ગ્રામ યોજનામાં કેવી રહી છે શાહની કામગીરી, જોઈએ આ રિપોર્ટમાં। આદર્શ
2019 गांधीनगर बैठक पर थी लोकसभा में चूंटाया बाद अमित शाह देश ना गृहमंत्री बनया। अत्यंत व्यस्त होवा छता तेओ पोताना मत विस्तार ना विकास पर ध्यान आपता रह्या छे। लोकोनी समस्याओ जाणीने तेमने दूर करवा तेओ सतत प्रयत्नशील रहे छे। सांसद आदर्श ग्राम योजना होय, ओवरब्रिज अने रेलवे नेटवर्क ना विस्तरण नु काम होय के वृक्षारोपण अने आरोग्य सेवाओ, अमित शाह पोताना मत विस्तार मा दरेक मोर्चे सक्रिय रहे छे। लोकसभा नुं इलेक्शन लड़े तारे अमने कीधेलुं के गांधीनगर लोकसभा ए आखा इंडियानी बेस्ट लोकसभा विस्तार थशे। गांधीनगर लोकसभा विस्तार मा आवेला 5 गामों ने सांसद आदर्श गाम तरीके विकसावानी कामगीरी चाली रही छे। आ गामों मा साणंद तालुकाना माणकोल अने मोडासर, कलोल तालुकाना बिलेश्वरपुरा अने रामनगर तेमज रूपाल गामनो समावेश थाय छे। नळ सरोवरनुं प्रवेश द्वार माणकोल गाम 6000 ની વસ્તી ધરાવે છે। ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈનું વતન હોવાથી માણકોલમાં તેમની મ્યુઝિયમ બનાવવાનું આયોજન છે। સાણંદ તાલુકાનું મોડાસર ગામ પૌરાણિક વારસો ધરાવે છે તો રૂપાલ ગામ પલ્લી યાત્રા માટે આગવી ખ્યાતિ ધરાવે છે। ગામના મહત્વ પ્રમાણે માળખાગત સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે। માણકોલ ગામની અંદર વિક્રમ સારાભાઈ ત્યાં આગળ એમની પોતાનું ત્યાં આગળ રહેવાસ રહેલો છે તો ત્યાં આગળ પણ અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આવું નક્કી કરવામાં આવ્યું છે। ત્યાં આગળ એમનું પણ એક આવડું ત્યાં આગળ રહેલા છે તો એમના માટે પણ એક મ્યુઝિયમ એ બનાવવા માટે પણ બધું આખી આયોજન કરવામાં આવ્યું છે ને એ ટૂંક સમયમાં એ પણ બની જશે। ગામમાં તળાવ, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કામગીરી કરવામાં આવી તો એક સાથે 5000 વિધવા બહેનોને વિધવા પેન્શન યોજનાનો લાભ અપાવી ગિનીઝ બુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવાયો છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાના મત વિસ્તારમાં 6 ICU ઓન વ્હીલ્સ, એમ્બ્યુલન્સ તેમજ 2 મોબાઈલ લેબોરેટરી વેનનું લોકાર્પણ કર્યું હતું જે ગામડાઓમાં જઈ લોકોની સારવાર કરી રહી છે। વિસ્તારની અંદર 5 જેવી એમ્બ્યુલન્સો આપવામાં આવી અને 2 લેબ વેન પણ આપવામાં આવી, એની અત્યંત સુવિધા સાથે વેન્ટિલેટર સાથેની એમ્બ્યુલન્સો આપવામાં આવી છે અને લેબ વેનની અંદર પણ લેબની અંદર કોઈ પણ લોકોને એના લોહીના રિપોર્ટ કરવાના હોય, એક્સરે કરાવવાનો હોય એવી અત્યાધુનિક જેમ કે ફરતું દવાખાનું કહેવામાં આવે એવું ફરતું દવાખાનું એમના દ્વારા આપવામાં આવ્યું છે। અમિત શાહના પ્રતિનિધિઓ તેમના મત વિસ્તારમાં ગામડાઓની મુલાકાત લઈને લોકોની સમસ્યાઓ જાણે છે। ત્યારબાદ શાહ સ્થાનિક ધારાસભ્યો તેમજ અધિકારીઓ સાથે મળીને સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરે છે। આ માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરાઈ છે। આ વિસ્તારના લોકોના પ્રશ્નો એ તાત્કાલિક નિરાકરણ આવે અને યોગ્ય સમયે ને એકદમ સરળથી તેઓ ઉપયોગ કરી શકે એવી એપ્લિકેશન બનાવવામાં આવી છે અને એક મહિનાની અંદર જો કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો જ્યારે જિલ્લા સંકલનની મીટિંગ હશે ત્યારે તમામે તમામ ડિપાર્ટમેન્ટ વાઇઝ એનું લિસ્ટ આઉટ પ્રિન્ટ આઉટ કરીને હું એ જિલ્લા સંકલનની અંદર આ પ્રશ્નો કેમ સોલ્વ નથી થયા એ પ્રશ્નો તેમના ઉઠાવવાનો છે। અમિત શાહ જે રીતે પોતાના મત વિસ્તારમાં 5 ગામને આદર્શ ગ્રામ તરીકે વિકસાવી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં આસપાસના અન્ય ગામોનો પણ વિકાસ થશે એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી। મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી। અમદાવાદ અને ગાંધીનગરમાં ઓવરબ્રિજ, રેલવે કનેક્ટિવિટી તેમજ રસ્તાના નિર્માણ માટે પણ અમિત શાહ સાંસદ તરીકે ઘણા સક્રિય રહ્યા છે। ઘણા પ્રોજેક્ટ પૂરા થયા છે તો ઘણા ચાલી રહ્યા છે જેમાં વર્ષો જૂની સમસ્યાઓનો અંત પણ આવ્યો છે। ગાંધીનગર લોકસભા બેઠકનો મોટા ભાગનો વિસ્તાર અમદાવાદમાં આવે છે। અમદાવાદ અને ગાંધીનગરના ટ્વીન સિટી તરીકે વિકાસ માટે એસજી હાઈવે સૌથી નિર્ણાયક પરિબળ છે। હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। અમિત શાહ આ તમામ પ્રોજેક્ટનું સતત નિરીક્ષણ કરતા રહે છે। સરખેજથી ચિલોડા સુધી 6 માર્ગીય હાઈવેનું નિર્માણ પૂર્ણતાના આરે છે। એસજી હાઈવે પર અલગ અલગ ટ્રાફિક જંકશન પર ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ થઈ રહ્યું છે અને કેટલાક ફ્લાયઓવર કાર્યરત પણ થઈ ગયા છે। તાજેતરમાં જ અમિત શાહે વૈષ્ણોદેવી પાસે ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું। ફ્લાયઓવર અને અંડરપાસથી સરખેજ અને ગાંધીનગર વચ્ચે પરિવહનનો સમય ઘટાડીને 30 મિનિટ જેટલો કરવાનું આયોજન છે। માનીય અમિતભાઈએ આખો જે એસજી હાઈવે ગાંધીનગરથી જોડતો છે સરખેજ સુધી એની અંદર જે બ્રિજોનું નિર્માણ છે એ નિર્માણ સાથે ગાંધીનગરથી નીકળેલો માણસ મને લાગે ત્યાં સુધી જો બ્રિજો દરેકે દરેક તૈયાર થઈ જશે
तो हूँ नहीं मानते कि 20-25 मिनिट थी वधारेने छेक गांधीनगर थी सरखेज सुधी पहुंचता था जे अत्यारे आपणे कलाक थी दोढ़ कलाकनी गणतरी मूकी शकाय। हाईवे उपरांत अमदावाद शहरनी अंदर पण ट्राफिकनु भारण घटाडवा फ्लायओवर अने अंडरपास पर भार मुकायो छे। साबरमती, नारणपुरा, चांदलुड़िया अने घाटलुड़िया विस्तारमां ट्राफिकनी समस्याने घटाडी शकाय छे। साथे ज अहीं नवी टीपी स्कीम पण तैयार थई रही छे। आ विस्तार भूतकाळमां अमित शाहनो विधानसभा विस्तार हतो। નિર્ણયનગર થી લઈ અને ત્રાગડ સુધી અત્યારે 9 જેટલા અંડરબ્રિજ સંપૂર્ણ કામ એનું પૂર્ણ થઈ ગયું છે। એમાંથી અમે 5 લોકાર્પણ પણ કરી દીધા છે। 3-4 બાકીના જે કામો છે એ અત્યારે એની લગભગ છેલ્લા સ્ટેજ એટલે કે સંપૂર્ણ થવા કામ પૂર્ણ થવાના આરા ઉપર છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે કનેક્ટિવિટી તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર પણ ભાર મૂક્યો છે। રેલવે ટ્રેક નેટવર્કથી ઘેરાયેલા સાબરમતી અને રાણીપ વિસ્તારને ટ્રાફિક સહિતના જૂની સમસ્યાઓથી રાહત મળી છે। સાબરમતી વિસ્તારમાં 9 અંડરપાસ અને 2 નવા રેલવે સ્ટેશનનું નિર્માણ થયું છે। ચાંદલોડિયા રેલવે સ્ટેશને તો ટિકિટ બુકિંગ પણ થાય છે। ચાણક્યપુરીમાં રેલવે સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે, જ્યારે સાબરમતી રેલવે સ્ટેશનનું અપગ્રેડેશન કરાયું છે। ચાંદલોડિયાનું રેલવે સ્ટેશન ખૂબ વર્ષોથી આ પશ્ચિમ વિસ્તારની અંદર પ્રજાની માગણી હતી, એ પણ આજે જ્યાં માટે એની સંપૂર્ણ સુવિધા સાથે આપણે ખુલ્લું મૂક્યું છે। ત્યાં પણ ટિકિટનું બુકિંગ થાય છે। સાબરમતી રેલવે સ્ટેશનના પણ અપગ્રેડ કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે। પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સાબરમતીમાં વર્કશોપનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે। આ પ્રોજેક્ટનું પણ અમિત શાહ સતત નિરીક્ષણ અને સમીક્ષા કરે છે। માળખાગત સુવિધાઓનો વિકાસ લોકોની સુખાકારી સાથે સીધી રીતે જોડાયેલો છે। આ વાત સાંસદ અને દેશના ગૃહમંત્રી તરીકે શાહ બરાબર સમજે છે। મયુર માકડિયા, News18 ગુજરાતી। ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થયો, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા રાજ્યના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। પ્રથમ વરસાદ જ ખેડૂતોએ મોંઘા બિયારણો લાવીને વાવણી કરી નાખી, પરંતુ વાવણી બાદ જે વરસાદ આવવો જોઈએ તે નથી આવ્યો। સારા વરસાદની આશા સાથે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાં વાવેતર તો કરી દીધું, પરંતુ વરસાદે હાથતાળી આપતા ઉગેલા છોડ મુરઝાઈ રહ્યા છે। છોટાઉદેપુર પંથકના ખેડૂતોએ મકાઇ, સોયાબીન, કપાસનું વાવેતર કર્યું અને છોડ પણ ઉગી નીકળ્યા, પણ સમયસર બીજો વરસાદ ન આવતા પાક વળી જવાની ભીતિ સેવાઈ રહી છે। ચાલુ થઈ ગયો વરસાદ એટલે બધો બિયારણ લોકોએ મેકી દીધું, પછી વરસાદ આ પાછો બંધ થઈ ગયો। હવે ખેડૂતો શું કરે, પાછા હવે બિયારણ એવું કરીને કરશે તો હજુ વરસાદ પર આવે એવું લાગતો નહીં, કપાસ મળી ગયો। વરસાદ ખેંચાવાથી જે પહેલાનું બિયારણ હતું તે અમારું નુકસાન થયું, ફેલ થયું, એટલે ફરી અમારે કલ્ટિવેશન ટ્રેક્ટર મારીને ખેડ કરીને ફરી બિયારણ ઓરવું પડશે। ફરી ખેંચાય તો પછી તો ફરી પાછું એનો એ જ રિપીટ થાય, એ જ પોઝિશન। અને મહત્વના સમાચારો સાથે પાછા ફરીએ એક બ્રેક બાદ। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા। 100 ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સંપૂર્ણ સહાય સાથે વાવેતર કરાવ્યું। જિલ્લામાં પ્રથમ આ 2 ગામમાં ડ્રેગનની ખેતી શરૂ કરાઈ। ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા સાથે ખેડૂતો ખુશ। હાલ વન વિભાગે તમામ ખર્ચ ઉઠાવી પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંના ખેડૂતો પાસે એજન્સીની દેખરેખ હેઠળ ડ્રેગન ફ્રૂટની ખેતી કરાવી, જેમાં સફળતા મળી। ભાવનગરના ખેડૂતો ઓછા ખર્ચે થતી ખેતી મલબારી લીમડાની ખેતી તરફ વળ્યા। મલબારી લીમડાની ખેતી તમામ પ્રકારની જમીનમાં સરળતાથી થાય અને તેને વધારે પાણીની જરૂર નથી પડતી અને તેની બજારોમાં માંગ પણ ખૂબ છે। મલબારી લીમડાનું વાવેતર કર્યાના 7-8 વર્ષ બાદ તેને વહેંચી શકાય। મલબારી લીમડાની ખેતી માટે ખાતર, બિયારણ, પિયત, પાણી વગેરેની જરૂર રહેતી નથી, જેથી અન્ય ખેતી કરતાં 90% ખર્ચ ઓછો થાય।
8 થી 10 વર્ષ બાદ અંદાજે પ્રતિ એકરે 12 થી 15 લાખ સુધીની આવક થાય. 8 વર્ષ પછી કાપણી કરતા 6000 પ્રતિ ટનના ભાવે વેચાણ થઈ શકે. ખેડૂતોને ઓછી મહેનતે વધારે કમાણી કરી આપતી આ ખેતી. જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્રએ સંશોધનો કરી મગફળીની નવી જાત વિકસાવી. 2011 થી એક નવી મગફળીનું સંશોધન કરવામાં આવ્યું, જેનું નામ ગિરનાર 4 અને ગિરનાર 5 રાખવામાં આવ્યા. કેન્દ્ર સરકારના 6 કરોડની સહાયથી આ નવી જાતોનું સંશોધન કરાયું. 2011 થી 2019માં સફળ થયા ત્યારે કેન્દ્ર સરકારની સમિતિ પાસેથી 6 રાજ્યોમાં વરસાદની સિઝનમાં મગફળીના વાવેતર માટે મંજૂરી મળી. મગફળી સંશોધન કેન્દ્ર ખાતે હાલ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં એક અંદાજ મુજબ 1 હેક્ટર દીઠ 2133 કિલો મગફળીનું ઉત્પાદન થશે. મગફળીનું વાવેતર ચોમાસામાં થાય છે અને ખેડૂતોને 1 કિલો દીઠ 5 થી 10 રૂપિયા ફાયદો થાય. મગફળીની ખાસિયત એ છે કે તેમાં ઓલિવ ઓઇલથી પણ વધુ ન્યુટ્રિશન ઉપલબ્ધ. માનવ જીવનના રોગોમાં પણ આ મગફળીનું તેલ ખૂબ ઉપયોગી સાબિત થશે. આ છે માનવ જીવન માટે ખૂબ ઉપયોગી સાબિત થતું. ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં પીવાના પાણીની સમસ્યા. છેલ્લા 1 અઠવાડિયાથી વેરાવળ સોમનાથના સ્થાનિકો પીવાના પાણી માટે મારી રહ્યા છે વલખા. સિંચાઈ વિભાગ અને પાલિકા વિભાગ બંને એકબીજાને ભૂલોની ખો આપી રહ્યું છે. સરકારી તંત્રના 2 જુદા જુદા વિભાગના ધ્યાન ન આપવાને કારણે પ્રજા પાણી માટે તરસી રહી છે. પાલિકા સત્તાધીશો સિંચાઈ વિભાગને ખો આપી રહ્યા છે તો સિંચાઈ વિભાગ પાલિકાને જવાબદાર દર્શાવી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની બાજુમાંથી પસાર થતી ઓરસંગ નદી પરનો વર્ષો જૂનો પુલ બિસ્માર હાલતમાં. ઓરસંગ નદીમાં વધુ પ્રમાણમાં રેતીનું ખનન થતાં પુલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. રેતીનું ખનન થતાં પુલના પાયા ખુલ્લા થયા, જેને લઈને બોડેલીવાસીઓમાં અને રાહદારીઓમાં ખૂબ ચિંતાનો માહોલ સર્જાયો. રેત માફિયાઓએ એટલી હદે રેતી ઉલેચી લીધી છે કે જે રેતીનો પટ હતો તેની જગ્યાએ નદીમાં માટી જોવા મળી. રેતી ખરણના કારણે 20 થી 25 ફૂટ નીચે નદીનો પટ ખુલ્લો થઈ ગયો. આ બ્રિજની બાજુમાં બીજા બ્રિજનું નિર્માણ કરી 4 લેન રસ્તો બનાવવા લોકોએ માંગ કરી, જેનાથી આ બ્રિજ પરના ટ્રાફિકનું ભારણ પણ ઓછું થઈ શકે. ડિસેમ્બર પહેલા 18 વર્ષની ઉપરનાને રસી આપવાનું આયોજન એ પૂરું કરી શકાય તે બદલ માંડવિયાએ યુનિટની મુલાકાત લઈ સમીક્ષા કરી. રસી ઉત્પાદન સપ્લાયનો ડિસેમ્બર સુધીનો પ્લાન તૈયાર કરી દેવાયો. જુલાઈમાં 13 કરોડ ડોઝ મળશે. પોપ્યુલેશન મુજબ સપ્લાય કરાશે. દેશમાં ઉત્પાદિત રસીથી દેશવાસીઓને મોટો ફાયદો થશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ દર મહિને 10 કરોડ ડોઝ બનાવે છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કડી પાસે આવેલા હેસ્ટર બાયોસાયન્સની મુલાકાત લીધી. જલ્દી રસીનું ઉત્પાદન થાય તે માટે તૈયારીની સમીક્ષા કરી. લેબ ટેકનોલોજી સહિત મુદ્દે કંપની સાથે મુલાકાત કરી. લોકોને હાલાકી. પાલડી હેલ્થ સેન્ટરમાં રસીકરણની કામગીરી બંધ. રસીકરણ કામ બંધ હોવાથી લોકોને હાલાકી. રસી લેવા આવનાર લોકો ખાઈ રહ્યા છે ધક્કા. અમદાવાદમાં રસીકરણની ગતિ ફરી મંદ પડી. વહેલી સવારથી જ નવા વાડજના રસીકરણ કેન્દ્ર પર લોકોની લાઈનો લાગી. નવા વાડજ અર્બન હેલ્થ સેન્ટર બંધ હાલતમાં જોવા મળ્યું. સેન્ટર બંધ થતાં લોકોમાં નારાજગી. અમદાવાદ શહેરમાં ગઈકાલે 44,540 લોકોનું વેક્સિનેશન થયા હોવાનો સરકારે દાવો કર્યો, ત્યારે આજે કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળી. બીજા જ દિવસે લોકો રસી માટે વલખા મારી રહ્યા છે. અમદાવાદ સ્થિત અમરાઈવાડી અર્બન હેલ્થ સેન્ટર બહાર લોકોએ લાંબી લાઈનો લગાવી વેક્સિનનો જથ્થો ન મળતા સેન્ટર્સને તાળા વાગ્યા. વેક્સિન લીધા વગર જ લોકોને પરત ફરવું પડ્યું. અમદાવાદ સ્થિત બોપલ વોર્ડના આંબલી સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી ચાલુ. રસીકરણની કેન્દ્ર બહાર લોકોની લાંબી લાઈન. રસી લેવા આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા. અમદાવાદના જોધપુર અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી બંધ. શહેરના 25% સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી બંધ. શહેરના માત્ર 170 સેન્ટર પર વેક્સિનેશન કામગીરી ચાલુ. આજે રાજ્ય સરકાર તરફથી એમ્સને માત્ર 25,000 ડોઝ અપાયા. શહેરમાં વેક્સિનનો જથ્થો ઓછો આવતા શહેરના કેટલાક સેન્ટર પર નો વેક્સિનના બોર્ડ લગાવી દેવામાં આવ્યા. માંડવી બીચ પર લોકોના ટોળા જોવા મળ્યા. રવિવારનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. માંડવી બીચ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડ્યા. ભીડમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલતા નજરે પડ્યા. વેલકમ બેક. ગુજરાત માટે સારા સમાચાર. આગામી 4 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને વલસાડ નવસારી પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા કચ્છમાં 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
तो शुरुआत में वरसाद रह्या बाद वरसाद खेंचायो छे तेवामां सारा समाचार, चार दिवस में वरसाद की आगाही। माहिती आपशे संवाददाता विभू। विभू जणावशो वरसाद ने लईने शुं वधु विगतो हवामान विभाग तरफ थी। जी विभू, વરસાદની જરૂર છે કારણ કે ચોમાસું છે તે ખૂબ જ વહેલું બેસી ગયું હતું અને તેના કારણે ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી। અત્યારે ચોમાસું પાકને પાણીની ખાસ જરૂર છે, પરંતુ સારો વરસાદ માટે તો રાહ જોવી પડશે કારણ કે સિસ્ટમ હજી સક્રિય નથી। જો અત્યારે જે રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની વાત કરવામાં આવી છે કારણ કે ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે અને તાપમાન પણ વધી ગયું છે, તેના કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે કે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ ના કારણે 30-40 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે, સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જી જી વિભુ આભાર। તો હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે। થંડરસ્ટોર્મની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, પરંતુ જે સારો વરસાદ થવો જોઈએ તે અંગેની કોઈ સિસ્ટમ સક્રિય નથી થઈ। નેટવર્ક એટીને સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે। રસીકરણ સામે જાગૃતતા લાવવા નેટવર્ક એટીન અને ફેડરલ બેંકની પહેલ, સંજીવની શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો। એક્સપર્ટ અપોલો 24/7। નેટવર્ક એડિન ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે। રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધુ મજબૂત બનાવો। ચાલો જાણીએ કે સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં અને કયા ગામમાં પહોંચી છે। સંજીવની ગાડી મધ્યપ્રદેશના ઇન્દોરના હસલપુર અને કામતપુર ગામના લોકોને મળ્યા, તો નાસિક શહેરના અગરબેકી તથા ભાઈગાંવ ગામની પણ મુલાકાત લીધી। ગંચુરમાં એડલાપડુ અને પિરંગીપુરમની મુલાકાત લીધી। સંજીવની ગાડી અત્યાર સુધીમાં 352 ગામડાઓના 1,69,850 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે જાગૃત કરી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।